સુરતમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। નવરાત્રીમાં નવા અનેક પ્રકારના ગરબાઓ જે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે। એવી જ રીતે સુરતમાં સ્વિમિંગ પુલમાં યોજાયેલા ગરબા શહેરભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા। 200 જેટલા નાના બાળકોથી લઈને યંગસ્ટર પાણીમાં ગરબે ઘૂમ્યા હતા। સુરતમાં ખેલૈયાઓ સ્વિમિંગ પુલમાં ગરબે રમતા નજરે પડ્યા હતા। સ્કેટિંગ ઉપર ગરબા જોયા હશે, અલગ અલગ પ્રકારના ગરબા જોયા હશે, પરંતુ એકવાર ગરબા અત્યાર સુધીમાં ક્યારેય થયા ન હોય એવા સુરતમાં આયોજિત થયા હતા। ખેલૈયાઓ એક સાથે સ્વિમિંગ પુલમાં રાસ ગરબા કરતા દેખાયા હતા। નાના મોટા સૌ કોઈ પાણીમાં રમાયેલા ગરબામાં ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા। આકાંક્ષા દેસાઈએ જણાવ્યું હતું કે મારા ફિટનેસ ક્લાસની અંદર જેટલા પણ વ્યક્તિઓ આવે છે તે તમામ લોકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવાનું વિચાર્યું હતું। નવરાત્રી હોવાને કારણે એકવાર ગરબાનું આયોજન એક દિવસ માટે કર્યું હતું। દાંડિયા રાસ ગરબા પાણીમાં જ કર્યા હતા। માત્ર એક કલાક માટેનું આયોજન હતું, પરંતુ બધાને ખૂબ મજા પડી માટે 3 કલાક સુધી ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા। એક ફિટનેસ ટ્રેનર તરીકે હું માનું છું કે પાણીમાં 3 કલાક સુધી સતત રમવું એ તમારા ફિટનેસ લેવલની અલગ જ સ્તર ઉપર લઈ જાય છે। એક તરફ નવરાત્રીનો માહોલ અને બીજી તરફ ફિટનેસ માટે સજાગ રહેતા લોકો માટે એકવાર ગરબા ખૂબ જ યાદગાર બની રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।